नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोस्वामी प्रशांत, श्रीनो दर्पण शाला परिवार वती आप सबनो हार्दिक स्वागत करूँ छू। अपने भणता था आर्टिकल, तो के आर्टिकल ने अपने प्रकारों जोया था कि निश्चित आर्टिकल और अनिश्चित आर्टिकल। एम आर्टिकल ना बे प्रकार छे, जेमा आपणे आर्टिकल ए भणता था अनिश्चित आर्टिकल, बराबर ने। अनिश्चित आर्टिकल आपणे ए भणता था, एमां थोड़ा नियमों आपणे जोया था, त्यारबाद हवे आपणे आगळ वधता छे। आर्टिकल ए विषय थोड़ा आगळ अभ्यास करिए तो जोईए, एमां तो शब्दनी शुरुआत स्वरथी थती होय परंतु तेनो उच्चार व्यंजनथी थतो होय त्यारे ए आर्टिकल वपराय छे। शुं कीधुं छे? तो के शब्दनी शुरुआत स्वरथी थतो होय परंतु तेनो उच्चार छे व्यंजनथी थतो होय त्यारे आर्टिकल ए वपराय छे। मैं तमने कीधुं हतुं કે સ્વર છે આપણે કેટલા છે, પાંચ છે। અહીંયા ફરીવાર એકવાર નોટ કરી લઈએ આપણે, એ ઈ આઈ ઓ અને યુ આપણા પાંચ છે, શું છે આપણા સ્વર છે, બરોબર। તો અહીંયા તમને એમ થશે કે શબ્દની શરૂઆત, મેં તમને કીધું, શું કીધું, શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય આપણો શું છે સ્વર છે, પરંતુ તેનો ઉચ્ચાર છે કેનાથી થતો હોય, વ્યંજનથી થતો હોય। કે ગુજરાતીના મૂળાક્ષરો છે એમાં પણ સ્વર અને વ્યંજન આપણે યાદ રાખવાના છે। તો જોઈએ આપણે અહીંયા શું લખ્યું છે, 1 રૂપી નોટ, એટલે મેં અહીંયા લગાડ્યો છે એ આર્ટિકલ, કેમ કે ઓ છે એ આપણે શું છે સ્વર છે, પરંતુ તેનો ઉચ્ચાર ગુજરાતીના મૂળાક્ષરો પ્રમાણે છે એ વ્યંજનથી થાય છે, એટલે આપણે 1 ઓન તો નથી બોલવાના ને, શું આપણે બોલવાના છીએ 1, એટલે શું થઈ જશે, અ 1 રૂપી નોટ, બરાબર ને, એ આપણે બોલવાના નથી, આને છે એ બોલવાનો નથી, શું બોલવાનો છે અ, બરાબર ને, એટલે શું થઈ જશે આ 1 રૂપી નોટ। શબ્દની શરૂઆત સ્વરથી થઈ છે પરંતુ તેનો ઉચ્ચાર છે એ વ્યંજનથી થયો છે, એટલે આપણે શું લખ્યું છે અ 1 રૂપી નોટ। અહીંયા પણ એવું જ છે કંઈક કે શબ્દની શરૂઆત સ્વરથી થઈ છે પરંતુ તેનો ઉચ્ચાર છે તે વ્યંજનથી થયેલો છે, એટલા માટે અહીંયા આપણે પણ એ આર્ટિકલ આગળ લખ્યો છે, લખ્યો છે ને કે શબ્દની શરૂઆત છે સ્વરથી થઈ છે પરંતુ તેનો ઉચ્ચાર જે છે એ વ્યંજનથી થયેલો છે, એટલે આપણે અહીંયા મૂક્યો છે એ આર્ટિકલ। અહીંયા પણ કંઈક એવું જ છે, યુ છે એ આપણો સ્વર છે, યુ શું છે આપણો સ્વર છે, પરંતુ તેનો ઉચ્ચાર છે એ વ્યંજનથી થાય છે, એટલા માટે પણ આપણે તેની આગળ છે એ આર્ટિકલ મૂક્યો, શું લખ્યું, યુનિટ, અ યુનિટ। અહીંયા પણ કંઈક એવું જ છે, મેં લખ્યું છે યુનિવર્સિટી, એમાં પણ યુ છે એ સ્વર છે પરંતુ તેનો ઉચ્ચાર છે એ પણ વ્યંજનથી થાય છે, એટલે અહીં આપણે કહીશું અ યુનિવર્સિટી, શું આવશે યુનિવર્સિટી। અહીંયા છે યુનિયન લખેલું છે પણ આ યુ છે એ આપણો સ્વર છે પરંતુ તેનો ઉચ્ચાર છે કેનાથી થાય છે વ્યંજનથી, તો શું આવશે અહીંયા આપણે લખીએ તો કે યુનિયન, આ યુનિયનમાં છે યુ છે એ કેવો છે વ્યંજન છે પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થાય છે, એટલા માટે એ આર્ટિકલ આવશે। અહીંયા પણ એવું જ છે, યુનિફોર્મમાં યુ છે એ શું છે સ્વર છે પરંતુ તેનો ઉચ્ચાર છે વ્યંજનથી થાય છે, એટલા માટે શું આવશે અહીંયા પણ આર્ટિકલ એ જ આવશે। અહીંયા મેં લખ્યું છે યુરોપિયન, ઈ છે આમાં ઈ, બરોબર ને, ઈ છે એ પણ આપણો શું છે સોરી ઈ પણ આપણો સ્વર છે પરંતુ તેનો ઉચ્ચાર છે વ્યંજનથી થાય છે, શું આવે છે યુરોપિયન, આમાં જે યુ રહેલો છે એ પણ કેવો છે વ્યંજન છે, યુ છે એ વ્યંજન છે પણ આ ઈ છે એ આપણો સ્વર છે, એટલા માટે આપણે શું કરવાનું છે આર્ટિકલ એ લગાડવાનો છે, બરોબર ને, કે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર જો વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ વપરાય છે। ફરીવાર જોઈએ કે શબ્દની શરૂઆત છે એ સ્વરથી થતો હોય પરંતુ તેનો ઉચ્ચાર છે એ વ્યંજનથી થતો હોય
ત્યારે છે એ આર્ટિકલ વપરાય છે. આપણી પાસે અહીંયા ઘણા બધા એવા ઉદાહરણો તમને 7 ઉદાહરણો દર્શાવ્યા છે. અ વન રૂપી નોટ, અ વન વે રોડ, અ યુનિટ, અ યુનિફોર્મ, યુનિવર્સિટી, અ યુનિયન, યુનિફોર્મ, યુરોપિયન, બરોબર ને? એવા બધા જ છે. આગળના જે શબ્દો છે એ બધા રહેલા છે. શું છે? સ્વર છે, પરંતુ તેનો ઉચ્ચાર છે એ વ્યંજનથી થાય છે. એટલા માટે તેની આગળ આર્ટિકલ એ વપરાય છે. એકવાર તમે નિયમ પાકો કરી લો એટલે તમને સરળતાથી સમજાય કે શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે એ આર્ટિકલ વપરાય છે. હવે આપણે આગળ વધીએ. સમજાઈ ગયું આ તો તમને? હવે આપણે આગળ વધીએ તો કે સામાન્ય રીતે સંજ્ઞાવાચક નામની પહેલા આર્ટિકલ વપરાતો નથી. હું મારો ખુદનો પરિચય આપું કે આઈ એમ પ્રશાંત, ન ચાલે કે એમાં એ આર્ટિકલ ન આવે. હું એમ કહું કે આઈ એમ પ્રશાંત, હું પ્રશાંત છું, ત્યારે કહી શકાય કે સંજ્ઞાવાચક નામ છે. મેં મારી પોતાની સંજ્ઞા આપી કે હું પ્રશાંત છું એમ, ત્યારે આર્ટિકલ વપરાતો નથી. હું એમ કહું આઈ એમ પ્રશાંત, મારી સંજ્ઞા આપી ન કહેવાય, કેમ કે તમને મેં કીધું કે હું પ્રશાંત છું, પણ આ શું કે આઈ એમ મેહુલ. શું છે? સંજ્ઞાવાચક નામને પહેલા આર્ટિકલ વપરાતો નથી. તો સંજ્ઞાવાચક શું છે? આઈ એમ મેહુલ. મેહુલ છે સંજ્ઞાવાચક નામ છે. કેને કીધું? હું મેહુલ છું. શું કીધું? હું મેહુલ છું. આઈ એમ અ મેહુલ એમ નથી કીધું એને. શું કીધું? આઈ એમ મેહુલ. અહીંયા પણ એવું છે, હી ઇઝ પ્રથમ, તે પ્રથમ છે. શું કીધું એને? તે પ્રથમ છે. પ્રથમનું નામ દર્શાવ્યું એને કે તે પ્રથમ છે. એટલે એમાં પણ છે એ ક્યાંય આર્ટિકલ મૂકવાનો આપણે આવતો નથી. શી ઇઝ કોમલ. શું કીધું? શી ઇઝ કોમલ. યુ આર અ મિસ્ટર શર્મા, તમે મિસ્ટર શર્મા છો કીધું, તે કોમલ છે, બરોબર ને? તો કે તેમાં જે સંજ્ઞાવાચક નામ આવે ત્યારે આર્ટિકલ વપરાતો નથી. અને આપણે બીજું કીધું કે બહુવચન નામ આવતું હોય ત્યારે પણ આર્ટિકલ ઉપયોગમાં લેવાનો નથી. શું કીધું? કે બહુવચનમાં છે આર્ટિકલ વપરાતો નથી. અહીંયા હું તમને દર્શાવી દઉં કે બહુવચન અહીંયા આપણે જોઈએ તો કે બહુવચનમાં છે એ આર્ટિકલ વપરાતો નથી. અહીંયા પણ લખી દઈએ આપણે, બરોબર ને? કે બહુવચનમાં છે એ આર્ટિકલ એ વપરાતો નથી. બરોબર, યાદ રાખજો કે બહુવચનમાં છે આર્ટિકલ વપરાતો નથી. એ નો લખો તો એ ચાલે કે બહુવચનમાં છે આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી.